સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે કે પર્યુષણમાં સંવત્સરી બાદ મિચ્છામી દુક્કડમ કરવાની જે પ્રથા છે તે મુજબ નવા વર્ષે સાલમુબારકની ભાવનામાં કોઈ જ્ઞાનીનો બોધ છે કે મૂળમાં ભૂલ સાલમુબારકની ભાવનામાં છે? સાલમુબારક પાઠવવાની ભાવનામાં મૂળમાં જ ભૂલ છે. મુબારક શબ્દનો અર્થ વધાઈ, અભિનંદન કે સામેવાળાને કોઈ વ્યવહારિક સિદ્ધિ કે કંઈ વાંછિત વસ્તુ મળે તે નિમિત્તે વપરાય છે. સાલમુબારક શબ્દ નવા વર્ષની શરૂઆતમાં એકબીજાને ભૌતિક સુખની મનોકામના પૂર્ણ થવું એ ઈચ્છા રજૂ કરતા વપરાય છે. નવા વર્ષે, જન્મ દિવસે, લગ્નને દિવસે, પરદેશ ગમન વેળા, પરીક્ષા આપવા જતાં કે સારું પરિણામ આવતા, નવું ઘર કે નવી ઓફિસ લેતા અને બીજા અનેક વ્યવહારિક પ્રસંગો વખતે શુભેચ્છા, આશીર્વાદ કે વધાઈ પ્રગટ કરવામાં આ મુબારકબાદી આપવામાં આવે છે. પરમાત્મા કે ગુરુ પ્રત્યે તે અંગે પ્રાર્થના પણ કરવામાં આવે છે. આ જ પ્રકારના ખ્યાલો વિતરાગ માર્ગમાં અને વિતરાગ દેવ પ્રત્યે ધર્મસ્થાનકમાં પણ આદરવામાં આવે છે. કોઈ માંદગીમાં અટવાયા હોય કે ઓપરેશન વગેરે કરવાનું હોય તો પણ ત્યાં શુભેચ્છાઓ તો દેહને લગતી જ હોય છે. ઉદય કર્મમાં સમતા રાખવી કે સમાધિમરણની યાદ અપાવે તેવી કોઈ વાત હોતી નથી. આવા વખતે રોગ જીવલેણ નીવડે કે ઓપરેશન અસફળ થયું તો તેવા વખતે શું કરવું તેના વિચાર કે તેવી વાતો ઘણા શાસ્ત્રોનો અભ્યાસ હોવા છતાં પણ કરવા કરાવવાનું પણ ભૂલી જવાય છે. એ વિષયે ચર્ચા વગેરે કરી, વિચારની આપ લે કરી, સમાધિમરણની કોઈ પ્રકારે તૈયારી કરવાની વાત ભાગ્યે જ થતી હોય છે. સમાધિમરણની વાત એ તો જાણે પુસ્તકમાં ધરબાઈ રહે એવું બને છે. અને આવી મરણની વાતો મોટી માંદગી કે મોટા ઓપરેશન વખતે કરવામાં આવે તો અમંગળ કે અશુભ જ ગણાય છે. જીવન વ્યવહાર બધો પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ થઈ ગયો હોવાથી આ વર્તન સહજ થઈ ગયું છે. આધુનિકતાના નામે બદલાઈ ગયેલ જીવનશૈલી પરમાર્થને ભૂલાવે છે. આવા પ્રકારની જીવનશૈલી રગેરગમાં દૃઢ થઈ ગઈ હોવાથી આવી વાતો પણ વેદિયાપણું લાગે. આ ખોટું થઈ રહ્યું છે તે સ્વપ્ને પણ ન ભાસે. આ એક ગાઢ દર્શન મોહનીનો પ્રકાર છે. ખરી મહત્તાના પાઠમાં પરમકૃપાદેવે બોધ્યું છે તેમ જો સાવચેત ન રહ્યો તો વધી રહેલા લક્ષ્મી, અધિકાર, કુટુંબ અને પરિવાર એ તો અધોગતિના કારણો થઈ પડે. આ જ વાત બહુ પુણ્ય કર્યા પુનથી અમૂલ્ય તત્વ વિચારમાં કૃપાદેવે કરી કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ અને પરિવાર વચ્ચે તો સંસાર વચ્ચે અને નર દેહ હારી જવાનું બનશે. એવો લાંબા કાળનો અભ્યાસ થઈ ચૂક્યો છે કે આ હજુ બુદ્ધિમાં જ ઉતરે નહીં, આ જ મિથ્યાત્વ છે. જ્ઞાનીનો બોધ આ ટાળવા અંગે છે. તેમ થતું તો નથી પણ વ્યવહારમાં તો આમ કરવું જ જોઈએ એમ રહે છે. આ ચારિત્ર મોહની તો ઠીક, હજુ મૂળમાં જ ભૂલ છે. તેથી દર્શન મોહનીય છે, મિથ્યાત્વ છે, ઊંધી સમજણ છે. વળી વચરામૃત 85માં કૃપાદેવે બોધ્યું તેમ જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ છે એટલા હલકા સંભવે. પરમ કૃપાદેવ સૌભાગભાઈને આવી ધંધા વ્યાપારની વાતો પણ લખવા કરવા ના કહે. પ્રભુશ્રીજીને દેહની અશાતા વેળા જણાવે કે મુખ્ય મરણ ભાવમરણ છે, દેહાદિ વિશે વિકલ્પ છોડો. પૂર્વભવના પણ પરિચય એવા ખીમજીભાઈને પરમ કૃપાદેવ કહે છે કે હું તમને ધન અધિકથી સહાયભૂત થાવ તેમ પરમાત્માનું યોગબળ પણ ન કરે. મોટા બનાવીને પત્ર ન લખવાનું કારણ જણાવતા કહે છે કે કાંઈ રાગદ્વેષ નહીં પણ સંસારી સંબંધ મિથ્યા છે અને જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવી નથી એમ વચરામૃત 202માં સ્પષ્ટ લખ્યું છે. પ્રભુશ્રીજીએ સ્વયં એક બાઈને માગવા કહ્યું કે બોલ શું જોઈએ છે. તેણે છોકરો માગ્યો. પ્રભુશ્રીજી બોલ્યા, મેર ગાંડી, અનંત સંસાર વધવાનું કારણ અમે તે આપતા હશું, જ્ઞાની તે આ આપતા હશે. જન્મદિવસની શુભેચ્છા પાઠવવી એટલે મૂળમાં તો ફરી ફરી જન્મો અને મરો આ અર્થ થયો આવી શુભેચ્છાઓનો. લગ્ન દિવસની શુભેચ્છા પાઠવી ફરી ફરી સંસાર માંડો અને સંસાર લીલો રાખો. ધન આદિ વ્યવહારિક સિદ્ધિના અભિનંદન પાઠવ્યા, ફરી ફરી સંસાર લીલો રહો આ અન્યને શુભેચ્છા રૂપે કહ્યું કે લખીને મોકલ્યું. અને આવું જ વર્તન અન્ય પાસેથી પોતે પણ ઈચ્છે છે, એટલે કે આ સંસારમાં હું પણ કૂટું અને તું પણ કૂટ. ખરેખર જ્ઞાની પુરુષ કે તેના વચન સ્વરૂપે સ્વીકાર્ય ભાષ્યા હોય તો આત્મભાવે તો સંસાર વધવાના કારણોથી દૂર રહેવાનું બને. એને વિષયારસ વિષ જેવા લાગે અને આ સંસારમાં ચેન પડે નહીં. હજુ આ બુદ્ધિમાં જ ન ઉતરે તેવું ભાસે છે. તેથી પોતા માટે અને પોતાના વાલા નજીકના ગણાય છે તેઓ માટે લોકસંજ્ઞાએ ભૌતિક સામગ્રીઓ વધે એ જ ઈચ્છવામાં આવે છે. સાલમુબારક, હેપ્પી ન્યૂ યર પાઠવતા ખરેખર આ સંસાર પરિભ્રમણનો શ્રાપ આપ્યો
કે આશીર્વાદ એ વિચાર માગી લેવું છે. મુમુક્ષુ જીવને તો આરંભ સમારંભ ઘટે, પ્રવૃત્તિ સંકોચે, અનર્દન ઘટે અને આત્માર્થમાં વૃદ્ધિ થાય તેમ કરવા પરમ કપોદેવે વચનામૃત 609માં બોધ્યું છે. આવી રાચી માચીને થતી ક્રિયાઓ અટકે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં એમ વચનામૃત 609ની 13મી કોલમમાં કપોદેવે બોધ્યું છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. એટલે ખરેખર તો સાલ્વ મુબારક એટલે કે આબાદી આપનાર, સુખ આપનાર એટલે અંશે થયું કહેવાય, એટલું મુબારક કહેવાય જેટલો સંસારનો નાશ થવા પામે. કોઈ એમ સાલ મુબારક પાઠવતો નથી કે હવે આ આગામી વર્ષ સત્સંગ ભક્તિમાં વધુને વધુ સમય ફાળવજો અને હું પણ વધુને વધુ સમય ભક્તિ સત્સંગમાં ફાળવીશ. લૌકિક રીતે પાઠવાતો આ સાલ મુબારકનો સંદેશો એ તો મૂળમાં જ ભૂલ છે. શુભેચ્છા નહીં, અમંગળના આશીર્વાદ અજાણપણે આપ્યા અને લીધા અને સાથે રાજી થયો. રેશમની દોરીની ગાંઠ અને માથે તેલનું ટીપું, હવે આ ગાંઠ ઉકેલવી કેટલી અઘરી થઈ પડે એ સહજ વિચાર કરતાં સમજાય એમ છે. વચનામૃત 5:68 બોલમાં કૃપાદેવે બોધ્યું કે જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પરવસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજો. વચનામૃત 659માં બોધ્યું કે સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા ન થવી જોઈએ અને એમ નહીં તો એ જીવે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, જ્ઞાનીના દર્શન પણ કર્યા નથી એમ તીર્થંકર કહે છે એમ વચનામૃત 454માં કૃપાદેવે લંબાણપૂર્વક બોધ્યું છે. યોગ્ય વ્યવહાર કોને કહીએ તેની સ્પષ્ટ વ્યાખ્યા વચનામૃત 232માં કૃપાદેવે બોધે છે કે ન ચાલતા કરવો જોઈએ અને તે પણ પ્રારબ્ધવશાત નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તે યોગ્ય વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. આપણી આખી જિંદગી ગેરવ્યવહારમાં ગઈ, હવે નવા વર્ષથી જાગ્યા ત્યાંથી સવાર. સંસારનો નાશ એનું નામ મોક્ષ અને તેથી સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હોય એ જ ખરી મુબારકબાદી જ્ઞાની ઈચ્છે છે અને પાઠવે છે, બક્ષે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.